તેમાંથી હું તમને અમુક પ્રશ્ન પૂછીશ, જે કોઈ પણ વ્યક્તિને પ્રશ્નનો ઉત્તર આવડે તેને પોતાની આંગળી ઊંચી કરીને જવાબ આપવાનો રહેશે. કોઈ પણ સમૂહમાં ઉત્તર આપવાનો રહેશે અને હું જે અહીં વાપર પર નોંધ કરું છું તે હું તમારે પોતાની સાથે મારી સાથે જ પોતાની નોંધબુકમાં નોંધ કરતી રહેવાનું રહેશે. આપણા દેશમાં ચીન પછી બીજા નંબરની વસ્તી વધારે છે. દેશમાં કોઈ નવો કાયદો બનાવવો કે નવો ખરડો પસાર કરવો હોય તે સંસદમાં થાય છે. બીજા કોઈ પણ કાર્ય હોય તે પણ સંસદમાં જ કરવામાં આવે છે. કોઈ સમૂહ યાદી હોય તે સંસદ દ્વારા કરવામાં આવે છે. સંસદમાં આપણે જોઈએ તો રાષ્ટ્રપતિ, તો આપણા દેશના સૌ પ્રથમ રાષ્ટ્રપતિ હતા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. તો આપણા હાલના રાષ્ટ્રપતિ કોણ છે? લોકસભા અને રાજ્યસભા બંનેમાં કરી શકાય છે. તો આપણે
તે પોતે નક્કી કરે છે. લોકસભાના સભ્યની વાત કરીએ તો તેની લાયકાત પણ એ છે કે તે ભારતનો નાગરિક હોવો જોઈએ, તેની ઓછામાં ઓછી ઉંમર 33 વર્ષની હોવી જોઈએ, તે કોઈ પણ લાભદાયક પદ ધરાવતો ન હોવો જોઈએ અને નાદાન સાહેબ ન હોવો જોઈએ અને અસ્થિ મગજમાં ન હોવો જોઈએ. લોકશાહી જોવા મળે છે.